ત્યાં વાણી સાંભળે ને મેં રજા લેશું ભાઈ. પછી બે વાણી સાંભળે એક કલ્પા કોઈ એવો ઉઈ ગયો જેવતો હોય પછી આ ભૂમિ માંથી ઉતર્યા. અને એક કલ્પ એવો હતો નગર આ પાડ જ હતા, બીજું કઈ હતું જ નહીં. એક કલ્પ એવો હતો નગર પાણી જળ બુંબા કાર જ હતું, બીજું કઈ હતું જ નહીં. આવા હશે કલ્પો કોઈ હશે કોઈ સંતો ના હાથમાં પૂંઠું નહીં થાવતો. એ વાત કરતા નથી, ગીતાની વાત થાય, રામાયણ ની વાત થાય અને ભાગવત ની વાત થાય, બીજી વાત કઈ સંભળાતી નથી. તમે કોઈક યોગિષ્ટિક હશે મહારામાયણ કે અવધૂત રામાયણ અમૃત કથા મહાદેવ ની કઈ હું માણસો કોઈ સાંભળ્યો હોય તો કઈ હું આગળ થોડુંક ખ્યાલ આવે, નકર માણસો નામ નામ જનવર આવી જાય છે. રામ વનમાં ગયા, રામ પાસા આવ્યા અયોધ્યા, અહીંયા અયોધ્યા મળે ને એટલા પૂરતું ક્રિયા કરે એમને વિંડક ડિંડક. પણ કાક આગળ સમજો, અને આ બધા વાણી બોલે છે તો વાણી કાક ઉપર ની સમજો, અને સમજો એને આ કાક કરવાનું રહેશે, નકરું સમજીને શું છે જગત ને પાછા પાડવાનું નથી. અમુક અમુક શીખી ગયા બીજાને પાછા થયા, પણ તમે કઈ સમજો છો કે એમ નહીં સમજતા. અમારી વાણી તો જોઈ કેટલી ઊંચી છે, તે ઊંચી વાણી શું થઈ ગયું. અમે ભીમ સાહેબ આમરણ ગયા પછી એમ કીધું કે તમારા દાસી જીવન નો ઉપદેશ અહીંથી છે, ભીમ સાહેબે ઉપદેશ કરેલો છે. ત્યારે કીધું કે હા અહીંથી ઉપદેશ થયેલો છે દાસી જીવન ને ઘોગાવતો. પણ એ કે હાસો, પણ એમ કે અમે અમારે જ્ઞાન અમે એને પૂરું કર્યું છે. કેમ એ પોતે ભગવાન થઈ ગયા છે કે હવે અમારે શું લાવું ત્યાં. એ તો બધા શું છે કે ઉગમ ફોજ બધી બની છે ને એ તો બધા પોતે ભગવાન થઈ ગયા છે. એ કે અમે જ ભગવાન છે, આપણે ભગવાન હોય પછી આપણે શું ત્યાં શું લાવું તકો ખબર. એ પોતે જ ભગવાન છે, એટલે માણસ સમજ્યા વગર ના ભગવાન થઈ જાય છે ખરું. પણ એનો એક સ્થિતિ આવે છે, એનો સમય આવે છે, અને સમયકાળ આવ્યા પછી માણસ પોતે એમ નથી કેતો કે હું ભગવાન છું. એને એક મોસકેરી પોતે બની જાય છે જગત એમ કે. પરમજી બાપા એના મોક્ષ ધામમાં દેખાતા હતા, અને મુક્તિ માર્ગ અહીંયા જ હતો, એનો મોક્ષ ધામ અહીંયા જ હતો, અને અહીંયા એની સ્થિતિ દેખાતી હતી. એ પગેલા પુરુષ હતા, અને શેતપ્રજ્ઞ પુરુષ હોય એ પગી ગયેલો પુરુષ છે ને, એને તમે એને ગમે ત્યાં વર્ણવો તો એને મનમાં કઈ ન હોય, એને કોઈ રંજય ન હોય, હારા કરતા ભલે ને મોડા કરતા ભલે, એને બધા આનંદે આનંદ હોય. ચૂપડી માર્યો તમે જગતમાં માણસ સુખી કોને કહેવાય, માણસ સુખ ની વાહ દોડે છે. તમે સુખ ને માનો છો કોને, સુખ કઈ રીતે સુખ ને માનો છો, કોને સુખ કહેવાય એ તમારે હજી મનુષ્યને ખબર નથી પડતી. મનુષ્ય એમ કે છે કે બંગલા ને મોટરો ને ગાડીઓ ને ફેક્ટરી ને એ તમે સુખ માનો છો. તમે મોદી છે વડાપ્રધાન આપડો એને સુખી માનો છો, એના પુતળા બાળ્યા કરે રોજ ને રોજ નવા નવા માણસો એ સુખી માનો છો. તમારું પુતળું કોઈ બાળ્યું અને એમાં બોડીગાર્ડ રાખવા પડે મશીન ખન વાળા ફરતા ફરતા, એક તોમતદાર ને પકડીને જતા હોય, તોમકદાર ને શું છે કે એક બે જણા મશીન ખન વાળા હોય, આને ઘણા હોય, આને પસા ગાડીઓ મોરી પસા વાહ હોય એટલી ગાડીઓ હોય, તો એ લોકો સુખી નથી. અમેરિકાનો ટ્રમ્પે સુખી નથી, અને આતંકવાદીઓ સુખી નથી. અમારે જેને હું છે જગતનું આખા જગતનું આખા વિશ્વનું જેને હાથમાં લેવું છે એ લોકો સુખી નથી. એ બધા એ ધડાધડે મરે આમ ભરવાડના ગાર્ડ મરે એમ મરી જાય છે, એ સુખી નથી. સુખી કોણ છે? સુખી તો જો પોતે મનમાં સમજી જાય અને એ પોતાના હું છે વિચારો સુખીના પરમાત્માને સુરતા રાખીને રહેતો હોય માણસ દિન રાત, અને મહારાજ ત્યારે જેનો તારસન અને ભજન સારું હોય એ માણસ જગતમાં એની જેવો સુખી કોઈ છે નહીં. સંતોના સંઘ સાસા સંતોના જે પગાડ વાળા જે કરીએ છે ને, સવારામાં બાપા કોઈ ગગનગજની વાતો કરતા હોય ને એવાનો સંઘ કર્યો હોય તો એ માણસ સુખી છે ભાઈ. અને આવા બાણા ફૂલા મેકીને રખડ્યા કરે બધીને ભલે સ્વર મારા બેઠા લૂટી જતા, બોલે ક્યાં તાળા દીજો નામ તાળા દીજો, અને ઘરે હક ને બારે હક ને ગમે ને જાય તો હક નહીં એ થોડું સુખ છે. તમે તો સામનું દુઃખ વર્યું સામનું કોઈ બધું જમ મલકનું ભેગું કરી એ સુખ નથી, અને સમજણ નથી ને એને સુખ નથી, સમજણ નથી નહીં. કાંક ડોબું ન દોવા દેતા કે જોર આવ્યો દાણા દાણા જોર આવો,
કાનો દોવા દેતો કે જોરાવો દાણા, આ ભૂવા સપટી નખાવી. અને દેવી પૂંજક તો વરહો વરે શું છે, રાજીનામા પાડે, પાછું બીજા વર્ષ પાછું ફેર રાજીનામું પડે. રાજીનામા તમારે આખી જિંદગી ફાડવાના છે, રાજીનામું એક જ ફેર ફાટ્યું. કોનું? જાડેજાનું. પાપ તારો પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળે. એક ફેર જવાનું રાજીનામું ફાટી ગયું. અને એને કહી દીધું કે મોરલા માર્યા છે, ભાણેજ ને માર્યા છે, ગાયો ને મારી છે, સરોવર તોડ્યા છે, જંગલના જંગલો હળગાવી દીધા છે, કાંઈ બાકી નથી રાખ્યું. પછી કાંઈ ખબર નથી, માથાના વાળ છે એટલે હશે. એને કહી દીધું. પછી એનું રાજીનામું ફાડ્યું. પછી ફાડ્યું, ફેર રાજીનામું આવ્યું. તમે રાજીનામું ફાડો બરોબર છે, પણ એક ફેર ફાડો ને હું સાહેબ પાછો રાજીનામું ફાડે ને એ તો બહુ ગુનામ હોય. પાછો એ પાછો હું સાહેબ બધાને રાજીનામા પડાવતો હોય, એના ગુના તો મોટા જબરા હોય. બોલા પણ નતી કરતો બોર દેવી દેવી પૂંજક તમારો, એની માથે કે કામ નો તાણ નો હોય ને એ પાછો હું સાહેબ પાછો બીજાને રાજીનામા પાડતો હોય. એ તો સોખો નથી અને બીજાને સોખો કરે. એટલે સોખો માણસ હોય ને કોઈક ને સોખા કરે તો બરોબર, એ તો પૂરો સોચલી ડૂબી ગયો હોય. અને સદગુરુ તોળા દે મજા, પાપ પ્રકાશ ચડી દા, ધર્મ સંભાળ. કે કયો ધર્મ મારો છે? કે તારા કાળ ને મારવાનો, તારા અહમ ને મારવાનો, તારા અહંકાર ને મારવાનો, તારા મોહ ને મારવાનો. એ જાડી દા, એ મારી નાખ. અને એ ધર્મ તારો છે. અને તૈણ કાળમાં એ તો જેસળ નથી, તૈણ કાળમાં એ તો જાડી દો નથી. એક કેવળાની માલકો રહેવા વાળો હાથમાં છો. અને એને સમજાણું ને તો એને કીધું કે રોઈ રોઈને કોને સંભળાવ તોળા દે. તમે રે તોળા દે હતા હશે કે અમે તો કડવી વેલના તુંબડા, તમે આવ્યા ને મીઠા થયા. અમે તો કડવા વેલાના તુંબડા હતા, હા તો તમે સદગુરુ આવ્યા ને એટલે અમે મીઠા થઈ ગયા. માથે છે જમકેરો માર, જસળ કરી લે વિશાર, તોળી રાણી કરે છે પોકાર. ખરાય નહીં તો ખળે ખરે ખબરું થાય, હાથા તો હેરણમાં ઓરાય, ફટક્યા ફૂટી જાય. એ જાડેજા કરી લે વિચાર, આ સપના જેવો છે સંસાર, તોળી રાણી કરે છે પોકાર. માથે જમનો માર છે હો ભાઈ, વિચાર કરી કે જાડેજા એક પર જમ જમ ચપેટો કરી લઈ જશે આ જીવને. એની પહેલા શેતીતા, તો એ શેતા એને હું શેત્યા પછી સમાધિ લીધી ને પછી કીધું કે મુવાર નમને ઓલા ના હોય નિયમ જાડેજા વસન સંભાળીને જાગો. ને કાલે કહેવા હે કાઠી રાણી ધજા શ્રીફળ એક નહીં સડે અને જાગો, પ્રમાણ આપો. બોલ્યા હતા તમે કે હું તમને વસન આપીને જઈશ ને, કેમ સમાધિ લઈ લીધી? તો એ બે હાથ બારા કાઢીને સમાધિ છે, સીતારામ બધા ગીતને કર્યા. તો એ બધા એની ભ્રાંત ભાંગી. ત્રણ દિવસ સમાધિમાંથી હાથમાં વેગળો, ત્રણ ત્રણ સાડા ત્રણમાં દિવસે પસાઈને બધાને ગત ગંગાને હાથ કાઢીને બારા મળ્યો. અને એને જસળ પીર કહેવાના ભાઈ, પણ એને એક જ ફેર ઉપદેશ થઈ ગયો એટલે પૂરું થઈ ગયું. એટલે એ માર્ગ મૂક્યો નહીં. આ એ મકોડા હું છે કે મારી ગીધુ બાબુ કહેતા ને કે માણસ તો મકોડા જેવાય નથી, એને આમ પકડે ને પછી મૂકવાની ખબર ન પડે, અડધો ભાગ તૂટી જાય પણ મૂકે નહીં. તો માણસ એવો નથી, મકોડા જેટલો નથી, એટલી બધી એને બોલ્યું નથી પકડ. અને આપણામાં કઈક મુસલમાનો આવ્યા ને મામદા હિન્દુ થઈ ગયા. માણસ એમ કે મામદા થોડા હિન્દુ થાય. સેલાણી સાહેબ, સાંવલી, અનવર સાહેબ, સતાશા, ઠસામાં સલેમાન, સલેમાન ને તો સજે મળ્યા ગુરુ ગોદડીઓ. અમે અજ્ઞાની, અમે આળસુ સૂર્યા. ગિરધર ને તો ગુરુ ગોદડીઓ મળ્યા, સલેમાન ને તો સજે મળ્યા. આવા બધા તત્વો આપણામાં આવી અને આપણે સનાતન ને સ્વભાવીને વિયા ગયા. એવા કરેક પુરુષો મુસલમાનો આપણામાં આવી અને વિયાઈ ગયા અને આપણું રૂડું કરીને વિયાઈ ગયા. તો એ માણસો એમ કે મામદા હિન્દુ થાય, એ તો તમારી બોલી છે ને. વાઘરી વિષ્ણુ થાય, આ હંશે આ દ્વારકામાં નેજા ફરકાવી દીધા. અને એની વાહે અનેક ગાય છે, અનેક કાંદાસ બાપુની ગાયકી બધા ગાય છે, પણ કાંદાસ બાપુ થોડા થાય. કાંદા બાપુએ કોઈની નકલ થોડી કરીશ, નાણી બાપુએ કોઈની નકલ થોડી કરીશ, મોરાર બાપુએ કોઈની નકલ થોડી કરી, મુંગટલાલ જોશીએ કોઈની નકલ કરી નથી. એને જેની ગાયકીમાં ગાતા, પણ કહેવાનું
કે એની જે વાણી છે ને એ એવી મલકોર મર્મ ની ભરેલી છે, અને એને વાણીને શું છે એના એની મલકોર વૈરાગ છે, એની મલકો કરુણતા છે, વૈરાગ છે, એટલે માટે માણસો ને ઓટોમેટિક ગાવી પડે, અને ગાવી પડે ને તે તમને શું છે યાદી તાજી થાય, અને યાદી તો તાજી રહેવી જ પડે. અને મહાપુરુષોની ભલે ભગવાન હોય પણ ભગવાનની નકલ હારી, સારા માણસોની નકલ એ હારી, પણ બીજાની કઈ નકલ કરવા જવાય છે? નકલ છે ને એમાંથી ને શું છે નકલ માંથી તો ભરવા છે, એક ભરવા તૂટવો ન થાય. હું તો આમ કહું છું ને કાંતદાસ બાપુના રાગમાં બધા ગાઓ જ છે, બધા નારાયણ બાપુના રાગમાં ગાઓ, એને આપણે શું છે તરત ગાય એટલે તમને તાજું થઈ જાય. એટલે સંધુ ગાતો હતો ચંદનદાસ, જો ને પિંગલાનું સપનું ગયું ને એટલે મને આમ તાજું થઈ ગયું, વાહ વાહ વાહ, કે ના ના આવા માણસો શું છે કે એનું અલગ કરી જાણે છે, અલગ કરવી એ કઈ મામૂલી વાત નથી ભાઈ કોઈ નહીં, પણ એ તે શું છે બરાબર જમાવટ થવું જોઈએ. નરસિંહ મહેતાનો વિવેક કરો પણ નરસિંહ મહેતો જ લાગવો જોઈએ. કોઈ પણ માણસો કોઈની નકલ કરે છે ને પણ એ તમને શું છે કે તાજો કહી દે, અમરમાં ની સિરિયલ હોય પણ એ પાત્ર અમરમાં જેવું લીધું હોય એટલે તમને અમરમાં જ લાગે. દેવીદાસ બાપુનું પાત્ર લીધું તો દેવીદાસ બાપુ લાગે, દાદા મેકણનું પાત્ર લીધું તો દાદો મેકણ જ લાગે, અત્યારે બીજો લાગે તો તમને ભાવ ન જાગે, તમને એવું લાગે કે દાદો મેકણ છે. એવી હું શકે એવી બધાએ, અને એ લોકો બધા એમ કહેશે કે જે લીધું ને એ પાત્ર એ તમે મનમાં જ રાખજો કે હું મારું જ પાત્ર એ જ છે, તો જ તમને લોકોમાં અસર થશે, નકર નહીં થાય. એટલે એ રીતે હું છે કે એને સલાહ હોય છે કે જેનું પાત્ર લો ને એવું જ મનમાં રાખજો, મારા હાલમાં હું એ જ છું, તો તમને લોકોમાંથી અસર થશે, નકર નહીં થાય, નકર તમને હું છે બધું નકલ લાગશે. એ મહાપુરુષોની જશે ધારા. એ મોરારી બાપુ કે ભલન પેલા સત્યનારાયણની કથામાં રામાયણ ગાતા હતા બધા, કે સત્યનારાયણની કથા કરે ને એવી રીતે રામાયણ બધા કરતા, અને એ અલકમાં ગાતા, પણ એ કે એ હતા ને તે જળવાનું એ પુરુષોની બલિહારી, કે એ લોકો આ જાળવી રાખ્યું. આપણે બધા વાણી બોલતા 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 બધું જાળવી રાખ્યું, એટલે વાણીનો પ્રવાહ એમને સારું રહ્યો, પણ હવે વાણીનો પ્રવાહ છે ને અમે વાણી સાંભળવાની તૈયારી વસીશ બધા, એ ગમે એમ આવી ગમે આવા આવી. હવે તમે જાઓ ને પરસુરાજના માણસો વધારો તો અત્યારે શું છે કે ત્રણ ગણા એ નથી, એટલે બધે ઘટતું જાય, સાંભળવામાં ઘટતા જાય, કેમ કે આ ટેપ ને વાજા ને બધું થઈ ગયું ને એમાં બધું ટીવી થઈ ગયા ને એમાં ગોઠવાઈ ગયા બધા. નકર તો ક્યાં અમે શું છે સોહલા જૂના હોય ને, જૂના સોહલા ત્યાં એંડા માખી રહ્યા હતા, ભાનુ દાદા આખ્યા ને સાંભળતા ખબર હોય, ભલન પછી દિવસે કોક નામ બકરા સારતા, પણ આખ્યાન તો સાંભળવાનું છે, એટલે એ કઈ જ્ઞાન નતું, પણ આમ સાંભળવાનો શોખ તો ખરો જ, આખી રાત્રે જ બેસતા, કાંઈ એમને કાંઈ સમજણી નહોતી કાંઈ, અને કોઈ એવું કહેતો ને તો કે આ ખોટું ન કરાય, પણ સાંભળવાનો શોખ બધા હવાર હવાર બેસી ખરા. અને અનિડામાં આવ્યો તો અનિડાને કાંઈ ખબર નહીં કે સોહલાના ભરવાડું કહેવાય કે દરબારું કહેવાય, તે એમ જ એમાં બધા આવ્યું ને ભરવાડું, તો કે સોહલામાં ગ્રહસ્યા એટલે અમે ગ્રહસ્યા નથી, અમે તો ભરવાડ છીએ, કે સોહલામ કહે છે ને નકરા ગ્રહસ્યા છે, અમે તો ભરવાડ જ છીએ ભાઈ, આખી રાત્રે તમને બેસતા હતા. તો એવો કાંક માણસના રમતો જોઈ ને માણસને શું છે આળા સિવે બીજું કાંઈ નહીં, ખાઈને હોઈ જવું બસ, બીજું કાંઈ નહીં, નાની ઉંમર વાળા છે નથી ભજન કરતા, નથી ભજન સાંભળતા, નથી હરકી સેવા કરતા, અને ભાવ છે અમર લોકમાં. માણસને બધાને પૂછીએ આપણે કે તમે વિચારજો કે કાલે તમે વિચાર એવો કરશો અને કરતા હોય તો કહેજો કે મારે આ શરીર છૂટે ને એટલે મારે મારા ગામનો ભંગ્યા ઘરે ધર્મ જોવો છે, એવું તમને વિચાર થાય છે, કાલે થતો હોય કહેજો, થાય છે કોઈ કોઈને થતો હોય તો કેવું,
પણ એ ન થવું હોય ને, ઉપર જવું હોય ને તો કર્મ કરણે કરવી પડે. કરણે વગેરે ઉપર શું છે, જવાય ને ઉપર થવું હોય ને, વાણિયા જવું હોય ને તો વાણિયા જેવી કરણે કરવી પડે. અત્યારે જીવની કીડી મારવામાં દયા હોય છે, અને અહીંથી કરવી દયાળુ જીવ હોય ને તો વાણિયા ચોક્કસ વ્યવસાય. અને કરણ હતો ને, એ કરણ મરતા વખતે એને શું છે, ભગવાન બ્રાહ્મણ નું રૂપ લઈને દાન માંગ્યું હતું, ભિક્ષાન જેવી કીડી ઉભાર્યા ત્યાં પથ્થર લઈ અને બાણ થી વિંધાઈ ગયો હતો, અને પથ્થર દાંત માંથી મારી અને દાંતની હોનાની રેખો આપી દીધી. એ અશુદ્ધ છે, હું અશુદ્ધ દાન નથી લેતો. ત્યારે એને પતાળમાં બાણ માર્યું, પતાળમાંથી ગંગા કાઢી અને ધોઈને ભગવાનને આપી લો. અશુદ્ધ ભગવાન તો બ્રાહ્મણના રૂપમાં હતા, અને દાન લેવા મરવા વખતે આવ્યા. મરવા વખતે દાન દીધું, નિસગાળ થાય. આ કરણે કરો ને તો વાણિયામાં જવાય. કરણ હતો ને વાણિયો થઈ ગયો, સગાળ છે એમ. આપો ઝાલો હતો ને એ લુવાણો થઈ ગયો, ઝાલા ઝાલામાંથી ઝલારામ થઈ ગયો. કરણે શુભ કરો ને તો નક્કી હશે ઊંસર જવાય. કરણે અમે આપણે કર્મ હાવ નિશા છે, વાણિયા હોય શું છે ખાવ કર્મ હાવ નિશા હોય, મસી મારના કર્મ હોય ઢીમરના તો થોડું જવાય. તમે ગમે ના જન્મ લીધો પણ તમે દયાળો તમારો આત્મા થઈ ગયો ને, એટલે અહીંથી ખબર પડી જાય કે આ દયાળો આત્મા છે ને એ ભાગી જાય. એટલે એનામાં દયા છે, બીજું કઈ હોય નહીં. તો એ હું સ્કૂલમાં વ્યો જાય. નકર ભાઈ આપણે વિચાર કરીએ અને હારા કુળના માણસો હોય ને કે ઊંસા કુળમાં જાય એવું ન હોય. હારા કુળના હોય ને કર્ણે મળ્યો હોય તો પાછું નિસાંભ્યું જ હોય, અને એનો અવતાર મળે ને તોય વાંધો નથી. પણ માણસને ભૂંદરા બનાવી દે તેથી શું દિશા થાય, ગટરું સૂચવી પડે દિન રાત, અને શું છે ગુંડાઈના માણસો મારે તીરકામટાથી વીંધી નાખે, અને એવી સ્થિતિ થાય. એવા એવા બધા અજૈયા તણો અવતાર થશે, શિર કપાશે સટો સટ, નથી કાકાજીના હાડ જમડા ગળી જશે ગટો ગઠ, નથી અભિમાન મૂકી દેને આંધળા રામ જીભ્યાથી રટ, જમડા ગળી જશે ગટો ગઠ. અજૈયાનો અવતાર એટલે બકરાનો બોકડાનો અવતાર થશે, માથા કપાય છે તડોદડ, કોઈ નહીં આવે આડું. મહાપુરુષો વાણી કે છે, વાણી ની ખોટી ન હોય ભાઈ. માણસને અહીંયા એવું જીવન બનાવવું પડે. તો બધા જીવન છે, બધી ભક્તિમાં બધા બે છે. તો આવડા બધાને શું છે, બધાને ભરતભાઈ ને ઘરે જ મેં કીધું હતું, મેં કે તમારા ગામનો માંડવા ને એક છોકરો છે ને જેવી પૂંજકનો, એ માણસ થઈ ગયો છે. માણસ એટલે માણસ માણસ થાય તો એ ભગવાન રાજી રહે, પણ એક માણસ બની ગયો. જીવનું જીવન એક જ ધારું છે, કાલ ભગવાન કરે ખરું પણ મારી નજરમાં આવે છે. પછી બીજાને હું કામને પૂછ્યું, મેં તમને કેમ લાગે, નહીં બરોબર છે. એ છોકરાનું જીવન એક ધારું છે, અને અમારી જગ્યાથી સૌથી વરસ બે છે. એ પહેલાંની વાત છે, તેદુનો હું જોઉં છું એને, આજથી 30 વર્ષતા જોઉં છું. તો એક માણસ માણસ બની ગયો, અને ઊંચા ઊંચા કુળ નો હોય કે નીચા કુળ નો હોય, પણ જેનો જીવન ફેરફાર થઈ ગયો છે એ તો 100% છે, અને એનું કલ્યાણ 100% થશે. તો સંગથી રંગ લાગે છે, સત્સંગ જોઈએ છે. આ બેટરી સાર્સંગ કરી હોય ને તો કાયમનો સત્સંગનો ઘસારો જોઈએ છે. તો સત્સંગ નથી, કોઈની એની બેઠક નથી, કોઈ શાસ્ત્ર વાંચવા નથી, કોઈ સંતવાણી સાંભળવી નથી, અને કોઈ માણસોને ક્યાંય બેહવું નથી. પછી માણસો કંટાળેલો થાકેલો બીજું કાંઈ ન કરે, પછી જે કંટાળે ને તો દવા ગોતે, મરવાનો ઉપાય ગોતવા મળે. કેમ કે એને કોઈ સિદ્ધિ કાંઈ રહી નહીં, એનો કોઈ પાવર દેનારું રહ્યું નહીં, પછી મરવાના ઉપયોગ ગોતે કે મને આમાં ક્યાંય શાન નથી પડતો, હું મરી જાઉં છું. પણ સંગ વગેરે ભાઈ હું છે કામ મરો છો, આ એક ફેર માણસને ભગવાને અવતાર આપ્યો છે, વારંવાર તમને આપ્યો નહીં, અને મરવાની કારે વિચારે કરતા ને વિચાર કરશો ને તોય દોષ લાગશે. મરવાની માણસ વિચાર કરે ને તો એનો દોષ લાગે છે. માણસને હું છે બધા માથે કેવું થયું હતું, નરસિંહ મહેતા માથે મીરા માથે, તો એને જિંદગીને પૂરી કરી અને એ અમર થઈને વ્યાઈ ગયા. માણસ મામૂલી વાતમાં મરવાની વાત કરે, નોકરી દે તો મરવાની વાત કરે, કાંક ધંધો ન મળે તો મરવાની વાત કરે, કાંક કોક કીધું હોય તો મરવાની વાત કરે. આ જગતમાં તો આવું રહેવાનું જ છે.
નિડર બનો, પણ ભગવાનના કોઈના સંગી બનો, કોઈના કોઈના એવો સાથ રાખો કે તમારી બેટરી કાયમ ચાર્જિંગ રહે. અને હરિભજન મળી ગયા પછી તો હું પોતાના હાથમાં આવી ગયું, પછી તો પોતાના હાથની વાત. માણસ જ્યાં ઉડાન કરવી હોય ને ઉડાન કરીએ, કશે ભજન ન મળ્યું હોય તો હશે કાધાર વગર ના માણસ. પણ ભજન જેને મળી ગયું પછી તો એને હું કાંઈ કાંઈ જરૂર જ નથી, પછી ભગવાનનું નામ જ લેવાનું ભાઈ. 21,000 સસોરને કાળ ખાય પાનભાઈ, જોતરે જોતામાં દિવસો વ્યા જાહે, વીજળીને શંકારે મોતીડા પૂરવીડો પાનભાઈ નગર અચાનક થશે અંધકાર, હસલો આમાંથી હાલ્યો જાય ને ફોળ્યું પીડ્યું રહેશે. વીજળીને શંકારે મોતીડા પૂરવીડો નગર આમાં હસલો છે ને ત્યાં સુધી કામ કરી લો, નગર બધાને સોડવાનું જ છે 100%. કોકને 500 વર્ષ, કોકને 500 વર્ષ, બોલો 500 વર્ષ રાત્રે છોડવાનું છે, 1,000 વર્ષ જીવન તોય છોડવાનું છે. કોઈ આમાં રિયાત નથી, આ મૃત્યુક લોક છે, અહીંયા કોઈ રહેતો જ નથી. કેટલા બંગલા બાંધો, કેટલો મોટરો લો, કેટલી ફેક્ટરા બાંધો, દેશમાં ફરો વિદેશમાં ફરો, પણ આ ભાઈ એક દિવસમાંથી વ્યા જવાના છે. એ 100%, જેને જેને સમજવું હોય સમજી લે. આમાં કોઈને 500 વર્ષની પરમિટ નથી, કોઈને 1,000 વર્ષની પરમિટ નથી. જવાનું જવાનું જવાનું, દસ્તાવેજ તો આઈના પીડેલો, મકાન આઈના પીડેલો, અને આ શરીર છે ને એ એક જે કોથળો થઈ જવાનો છે. ખોખરો હમણાં કરી મારતા હોય, મૂસ્યો હમણાં તા દેતા હોય, હું કોણ દેવું બા, ખબરમાં તમામ થઈ ગયું પક્ષેઘાટ. એ કેને હાથ જાય કે આનું થોડું ખબર હોય, પેરેલિસ નાશ કર્યો અને આમાં મામમ કરવા મળ્યો. એ દિશા આની છે. આ તમારું છે ને શરીર, તમારું એ તમારું પોતાનું નથી, એ કાળે દગવા દે નક્કી નહીં. ખડકમાં જતા બોલે એટલે શારીરિક પગના હાથ પગ ભાંગી ગયા, જોડું નહીં કે નહીં હતા કે કેમ આગળ એમ મૂસે ખોખારા ખાતો હતો ને મૂસે એટવી પડી ગયું. આને થોડી ખબર હોય કે ખાળિયા ભાઈ ગયું, હોયું જ જાય ને આમ જ છે. વિશાળ કેટલો ખુમારી કરવા જેવું નથી ભાઈ. ભગવાનને યાદ કરો, સ્મરણ કરો, ભજન કરો દિન રાત. અને ભજન જો પૈસાદાર કરી શકતા હોય તો ગરીબ માણસોનું થાય ભાઈ. કોડીનો બેહે દામ તો ભજીલીને નારાયણનું નામ, એક કોડી દામમાં બેહે. અને ઝૂંપડામાં રહેતો રહેનારો માણસ ને એ અમર લોક સુધી વિજય ઠાકરને દ્વારે વિયો જાય. એક દેનું ખાવાનું ન હોય ને એ વિયો જાય. આ નામ સમવડે કોઈને જપ તપ કે તીરથ, યોગ નામે નાશે રોગ, નામે પાતક છૂટે. નામ લિયો સબ લિયો સકલ શાસ્ત્ર કો વેદ, વિના નામે નરકે ગયા પડ પડ શારી રે. નામની તુલના શારી જુગથી આપી છે. અને માણસ નામનો કાયર છે, ભજનનો કાયર છે, ભજનનો સ્વર છે. પછી માણસને થાય હા હાવ હશે ખાલી ગોદામ ગીજુ બાપુ ક્યાં, પછી કરવું હું. એટલે બધા પાસે આપણે દોડીએ, કાંક કરજો કાંક કરજો, અમારે હું દુઃખી બહુ છે. પણ કાંક આપણે પોતાને કરવું પડે, પોતાની કમાણી, પોતાના કોઈને વગેરે પાર ન પડી, ગુરુ વગેરે મુક્તિ ન હોય તો પોતાને માણસોને કાંઈ કમાણી કરવી પડે છે. બીજાનું આપેલું તાપેલું કેટલા દે રહ્યા, બીજાના માથે હાથ પકાવેલા કેટલા દે રહ્યા, પોતે કરણે કરે માણસ પાવન બને છે. ભિખારી હોય તો ભૂપત થાય છે, રંગને રીધે આપે છે. અને ઈશ્વર છે એને તો હું છે વાત જ ન થાય. પરમાત્મા કીડીને કણ આપે, હાથીને મણ આપે. એક 2 મહિના વરસાદ મોડો થયો હોય તો આખો ભારત દેશ હલબલી જાય. અને ગાયું નીન વગરની ભાંભળા નાખવા મળે. સરકારને કે કાંક જો કે અમારી ગોદામો ખાલી છે, અમારે કાંઈ નથી. અને આ જે ગોદામ આની એક જ ભરી છે ભાઈ, કીડીને કણ આપે ને હાથીને મણ આપે, એની બલિહરી છે. કે એક ડેમ ભર્યું હોય નર્મદાનો તો આખું જોવા આખી જગત નીકળે. કે ભીમડાત નો ડેમ ભર્યો, આને બધા ડેમ ભર્યા કોઈ જોવા જાય છે. અને આકાશ જામનગર ના રાજકોટ ના 21 ડેમ ભરી દીધા, ઓવરફ્લો કરી દીધા, તો એની બલી હરી નહીં. આ તો આ પાણી આચી ને લાવે ને સરકાર નાનો નર્મદા નું પાણી નાખે તો આખું બોટાદ જોવા જાય. ભીમડા નું તળાવ ભજ્યું એ તમારા બાપ કઈ નહીં હોય, ભીમડા નું નકરું તળાવ ભજ્યું. આ લાઈનો બધી વાત જોવે, લાઈનો પાણી આવે ને કળું ગરમ નાખશે, ઓલા નાખશે તો ઉપરથી વરસાદ ઓછા થઈ જશે, લાઈનો નકરી પડી જશે. ભૂંગળા એટલે ભૂંગળામાં હું શક આવે જાવે લેવડે જૂનાગઢ પાણીરામ જાય ને એવું થાય, અહીંથી નીકળો પાણી નીકળું જાવ છેતરું જ ડેમ.
પણ એ તો મહારાજની મહેરબાની હશે ત્યાં સુધી રહેશે. સરકાર યોજના કરીને યોજના ખોટી હોય, મીઠા પાણી પીતા હતા બધા, કરમમાં કઈ નતું, ખાડા થઈ ગયા, ફાલમાં પાણી લઈને જાય ખેતરે, એમ દવાનું થઈ ગયું, ખેતરે ખેતરે મીઠા પાણી હતા, કુવા બધા મીઠા હતા. કરણી તો જુઓ આવી છે મોળે, માણસને પોતાને વાડ્યું તો પીવે એવું પાણી નહીં, એવી દુર્દશા. અમે ગયા હતા હમણાં હાન ખાખરા, પાણી આવ્યું પીધું હતી, એમ ક્યાં ન થઈ ગયા, અમારે ગામડા ને ગામડા નર્મદા નું પાણી ભૂલી જાવ એવું, એટલે એ ગામડા ભાગ ચાલે કે બધા ગામડા મીઠા. અંકુરે કૃષ્ણા એવી એક આ કરણીમાં ફેર પડ્યો, બધા પાણી તળ મોડું થઈ ગયું. હવે એ બોલે પાણી છે એના આધારે છે, જેટલા જે આવશે તેટલા જે, પણ અમુક વર્ષે તો એ બધું શું છે, આ ફેરફાર થઈ જાય, અમુક બધું વસ્તુ નાબૂદ થાય છે. એટલે સમય કાળમાં કઈ ભજન કર્યો, નામ લઈ લ્યો, આ બધું હું છે મેકી દો, અને માણસને એક જ બોલ બોલવો જોઈએ, માણસને એક જ વસ્તુ હાજવી જોઈએ, માણસ બોલે બોલે ફરે છે. ઘડે કામ કહેતા કે હા એ હારું, ઘડે કામ કહેતા કે એ હારું, પણ તમે જે પકડ્યું તો કાંક પકડી રાખો, જેને પકડો એને પકડો ને, તો તમારું કલ્યાણ થાય, કાંક સારું થાય. તમારો રામ ના પાડે ને તો તમારે નહીં જવાનું, પણ એક માણસને પકડો તો ખરા, કઈ કોકને તો પકડો, તો તમારું શું છે કલ્યાણ થાય. સવારામ બાપાને પકડી રહી, સવારામ બાપાની ની એની હારે પાંચ શિષ્યો બીજા બેઠા હતા, અને એનો નામે નથી, કોઈ સંભાળતો નથી, સવારામ બાપા એક કેમ નીકળ્યા, અરે એક આરે બેઠા હતા પાંચ, ઓલાનું નામે નથી ક્યાંય, આ કેમ નીકળી ગયા. અને હશે ખબર પડે કે એક દી મરી જવાનું છે, એટલે કામ બીડું ઝડપી લીધું એને, અને એના ગુરુનો એને સત્સંગ એટલો નથી સાંભળ્યો. માણસોને તો કેટલો સત્સંગ ટીવીમાં આવે ને આમ આવે ને સાંભળે સાંભળે બધું બારો બાર વીર જાય. સમય કાળમાં કરી લેજો, કેમ કે બધા ગામડાઓમાં સવારો સવાર 2000 માણસો બેસતું હતું, અમારા હનીડામાં માંડવામાં અમારા નાનું એવું સહલ હતું ને, તો આખું ગામમાં આખું ગામ જાગતું હોય, અને આવું હોય ને તો બધા ભેગા થાય. હવે બધા હશે કે નાનો મોલ અને અમુક સુરત હોય ગયો, અને અહીંયા તો બધા ડોહલા હોય, બિચારા કઈ બેસી કે નહીં, અને બીજા બેસી એવા કાશે બેસી એવા છે ને, એ તો બેસતા જ નથી, લ્યો બધે ઘટતું જ જાય છે. અમે તો દિવસે વાણે રાખીએ છીએ, રાતે તો કોઈનો એટલે ન હોય, ગરજ જ નથી ને, સાંભળવું જ નથી ને, પછી ક્યાં વાત કરે, આળા સિવાય બીજું કઈ છે. અને આ લોકોનું હું શક થશે હું, અને કોઈ ભક્તો છે ને તો કહેતા પણ નથી હોય, કેમ કે ઈવડા ઈ જીનથી હારી ગયેલા છે, જે હું કે એ જ નીચે બેસતા તો બીજા પણ બે, એટલે એ જ હારી ગયેલા પોતે છે, એને આળા સિવાય બીજું કઈ છે નહીં, તો એ કેમ બે. અમારી જેમ ઉંમર થઈ ગયો તો બોલો ભાઈ, નાના બાળકો હોય બધા, તો એ લોકો બેસે નહીં શકતા ક્યાંય, અને કોઈને હાસું કહેતા નહીં, ભજનની વાત નથી કરતા, એટલે એવી તકલીફમાં મૂક્યા છે. પણ ભજન કરો ભજન કરો એવું તો કોઈ કહેશે, ભજનને ભરોસે રહેજો ભાઈલા. સવારામ બાપા કીધું, અમર બીજક અમર કાયા અમર મંત્ર લોપ છે, ભજનને ભરોસે રહેજો ભાઈલા, એવા નર કરોડોમાં કોક છે, એમ સવારામ બાપાએ કીધું છે, કે ભજનને જ ભરોસે રહેજો ભાઈલા, એવા નર કરોડોમાં કોક છે, બીજે ભરોસે રહે, કાને ભરોસે રહે, ભેંસુને ભરોસે રહે, એમન તો ડટ કરી દે વિશ્વાસા સદગુરુ એ સાસા, ગાય ભેંસ કા રાખે ભરોસા, ગુરુ ગોવિંદ ના કઈ ના ભરોસા નહીં, ગાય વેચે ભેંસો એટલી વેચે અને ગુજરાન હાલશે, પણ ગુરુ ગોવિંદ ના ભરોસા નહીં. ગુરુદ્વાર ક્યાધીશની સનાતન દારૂની પ્રગટ ધૂણાની હનુમાનજી મહારાજ કિન્નારી મહારાજ હર હર મહાદેવ.